ધોરણ 10 ચેપ્ટર 3 ધાતુ અને અધાતુ. તો ધાતુ અધાતુમાં આપણે એક ટોપિક આજે ચાલુ કરીએ છીએ નવો, કે ધાતુઓની પ્રાપ્તિ. તો એમાં લખેલું છે કે નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. જેમ કે ખનિજ છે, તો ખનિજ કોને કહેવાય? તો જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહેવાય. એટલે કે જે તત્વો અથવા તો સંયોજનો પૃથ્વીના પેટારમાંથી જે આપણને મળે છે એને કહીએ છીએ આપણે ખનિજ. કાચી ધાતુ, તો કાચી ધાતુ આપણે કોને કહીએ છીએ? તો જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજને કાચી ધાતુ કહીએ છીએ. જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેને આપણે કાચી ધાતુ કહીએ છીએ. ગેંગ, તો પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ પ્રમાણમાં માટી, રેતી અને અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપ હોય છે. આ જે અશુદ્ધિ જે હોય એને આપણે શું કહીએ છીએ? ગેંગ કહીએ છીએ. ફરીથી ધાતુઓની પ્રાપ્તિમાં નવા આપણે પદ જોયા, શું શું કયા હતા? તો ખનિજ, તો જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠ પોપડામાંથી એટલે કે કુદરતી રીતે જે તત્વો સંયોજનો મળતા હોય એને ખનિજ કહેવાય. કાચી ધાતુ, તો જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજને કાચી ધાતુ કહે છે. ગેંગ, પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી અને અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપ હોય છે, તેને આપણે ગેંગ કહીએ છીએ. હવે આપણે ધાતુનું નિષ્કર્ષણ જોઈએ. તો ધાતુનું નિષ્કર્ષણ, તો સક્રિયતાના આધારે ધાતુનું વર્ગીકરણ સમજાવો. તો સક્રિયતાના આધારે ધાતુનું વર્ગીકરણ, તો સક્રિયતાના આધારે ધાતુનું 3 રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ. જેમ કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, એટલે કે જે એકદમ એક્ટિવ ધાતુ હોય. ઊંચી સક્રિયતા એટલે ખૂબ જ એક્ટિવ, ઇઝીલી કોઈ પણ જોડે પ્રોસેસ કરી શકે. પછી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ, એટલે કે એક્ટિવિટી મીડિયમ હોય, એટલી હાઈ પણ નહીં એટલી લો પણ નહીં. અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ, તો લો એક્ટિવિટી હોય એવી. તો પહેલાં આપણે જોઈએ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ. તો સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુ ખૂબ જ સક્રિય હોય છે. શું? સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુ ખૂબ જ સક્રિય હોય છે, જેમ કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. ફરીથી સક્રિયતાની જે શ્રેણી હોય એમાં જે ઉપર જે રહેલી હોય ને ટોચ ઉપર ધાતુઓ, એ ખૂબ જ સક્રિય હોય છે, જેમ કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. આ ધાતુ એટલી હદે સક્રિય હોય છે કે ક્યારેય કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી. ફરીથી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, તો સક્રિયતાના શ્રેણીના ટોચ પર રહેલી ધાતુ ખૂબ જ સક્રિય, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. આ ધાતુ એટલી હદે સક્રિય હોય છે કે ક્યારેય કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી. તો એને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ, તો સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુ મધ્યમ સક્રિય હોય છે, જેમ કે ઝીંક, એફઈ, એટલે કે ઝીંક, આયરન, લેડ, કોપર. આ ધાતુઓ ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મળે છે. ક્યાંથી મળે છે? આ ધાતુઓ ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે ભૂપૃષ્ઠમાંથી મળે છે. જેમ કે મધ્યમાં કઈ આવી? તો ઝીંક આવી, આયરન આવી, લેડ, કોપર. બરાબર. તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુ, નીચી સક્રિયતામાં કઈ કઈ આવે? તો સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય હોય છે. શું? સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય હોય છે. તે ઘણીવાર મુક્ત અવસ્થામાં મળે છે, જેમ કે સોનું અને ચાંદી. ચાંદી અને કોપર તેમના સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી સંયુક્ત અવસ્થામાં મળી રહે છે. બરાબર. તો એમાં નીચી સક્રિયતા ધરાવતી ધાતુ કઈ છે? તો એક તો સિલ્વર છે અને બીજી ઓરમ. બરાબર, બે ધાતુ છે. ઘણી ધાતુઓની અયસ્ક ઓક્સાઇડ હોય છે. આમ થવાનું કારણ એ છે કે ઓક્સિજન ખૂબ જ સક્રિય તત્વ છે અને પૃથ્વી ઉપર તે વિપુલ પ્રમાણમાં મળી રહે છે. ઊંચી સક્રિયતા, ફરીથી સક્રિયતાના આધારે ધાતુનું વર્ગીકરણ કરવું હોય તો 3 રીતે કરી શકીએ આપણે. ઊંચી, મધ્યમ અને નીચી સક્રિયતા. તો ઊંચીમાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ ઊંચીમાં આવે. મધ્યમાં તો ઝીંક, આયરન, લેડ, કોપર અને નીચીમાં તો સિલ્વર અને ઓરમ. બરાબર. હવે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણ સમાવેશ થતા જે તબક્કો જે છે એને 4 સ્વરૂપે લખો. તો જો હું તમને સમજાવી દઉં કે જે આપણને કાચી ધાતુ મળી હતી, પછી કાચી ધાતુ એટલે એને અયસ્ક કહેવાય, એનું સકેન્દ્રીકરણ કર્યું, એટલે કે એનું કેન્દ્રીકરણ મીન્સ એને વિભાજિત કરે, તેને 3 અલગ અલગ ભાગમાં વિભાજિત કરે. અહીંયા તે ઊંચી સક્રિયતા, અહીંયા મધ્ય અને અહીંયા નીચી સક્રિયતા. ફરીથી અયસ્ક એટલે કાચી ધાતુ, કાચી ધાતુનું 3 અલગ અલગ ભાગમાં સકેન્દ્રીકરણ કર્યું, ઊંચી, મધ્ય અને નીચી. તો ઊંચી, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુમાં શું હતું? તો પીગરેલી, શું? પીગરેલી અયસ્ક એટલે કે પીગરેલી કાચી ધાતુનું વિદ્યુત વિભાજન કર્યું હતું. શું કર્યું હતું? પીગરેલી કાચી ધાતુનું વિદ્યુત વિભાજન કર્યું હતું. એમાંથી શું મળ્યું આપણને? શુદ્ધ ધાતુ મળ્યું. શું મળ્યું? શુદ્ધ ધાતુ.
ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ એમાં પીગરેલી અયસ્કનું વિદ્યુત વિભાજન તેમાંથી શુદ્ધ ધાતુ મળી, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ તેમાં કાર્બોનેટ અયસ્ક, સલ્ફાઇડ અયસ્ક એટલે કાર્બોનેટની કાચી ધાતુ અને સલ્ફાઇડની કાચી ધાતુ. તો કાર્બોનેટની કાચી ધાતુ તો કેલ્સિનેશન અને સલ્ફાઇડની કાચી ધાતુ તો ગુંજન, બરાબર. તો આ બંનેમાંથી શું મળે? આપણને ધાતુના ઓક્સાઇડ મળશે. શું મળશે? આ બંનેમાંથી ધાતુના ઓક્સાઇડ. અને એમાંથી રિડક્શન દ્વારા અશુદ્ધ ધાતુ શું થાય? એનું રિડક્શન થાય તો અશુદ્ધ ધાતુ મળે. અને આ રીતે ધાતુનું શુદ્ધિકરણ, કારણ કે જે અશુદ્ધ ધાતુ આવ્યું એના આપણે શું લઈ જવાનું? બહાર લઈ જવાનું. એને શું લઈ જવાનું? બહાર. પછી નીચી સક્રિયતા ધરાવતી ધાતુનું શું, કઈ રીતે સકેન્દ્રીકરણ કરીશું? તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુમાંથી સલ્ફાઇડની કાચી ધાતુ લેવાની, એટલે કે સલ્ફાઇડ અયસ્ક. એનું ફરીથી કઈ પ્રોસેસ કરવાની? ભૂંજન. એમાંથી કઈ પ્રોસેસ કરવાની? ભૂંજન. તો એમાંથી ધાતુ મળે અને ધાતુનું શુદ્ધિકરણ મળે છે. અયસ્કોની સમૃદ્ધિ એટલે કે ગેંગ એટલે શું, અને ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર સેના પર આવેલો છે? તો કાચી ધાતુમાં તત્વ એકલું હતું નથી. શું? જે કાચી ધાતુ હોય એમાં તત્વ એકલું હતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી અથવા અનિચ્છનીય પદાર્થ હોય તેમાં અશુદ્ધિઓ હોય છે, અને આ અશુદ્ધિઓને આપણે ગેંગ કહીએ છીએ. ફરીથી, કાચી ધાતુમાં એકલું તત્વ ના હોય પરંતુ તેમાં માત્રામાં માટી, રેતી અથવા અનિચ્છનીય પદાર્થ પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિને આપણે શું કહીએ છીએ? ગેંગ કહીએ છીએ. શું કહીએ છીએ? ગેંગ કહીએ છીએ. ગેંગને દૂર કરવા માટે જે વપરાતી જે પદ્ધતિઓનો આધાર જે છે એ કોના કોના પર રહેશે? તો ગેંગ ઉપર એટલે કે અશુદ્ધિ ઉપર, અને કાચી ધાતુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે. ઓકે, તો આ અયસ્કની સમૃદ્ધિ એટલે કે ગેંગ એટલે શું, અને ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિનો આધાર કોના ઉપર? તો એક તો ગેંગ ઉપર, અને કાચી ધાતુના જે આપણે ગુણધર્મો હતા કયા કયા? તો ભૌતિક અને રાસાયણિક એના ઉપર હતા, બરાબર. તો ફરીથી ધાતુનું નિષ્કર્ષણ ત્રણ સ્વરૂપે, ઊંચી, મધ્યમ, નીચી. ઊંચીમાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, મધ્યમાં ઝીંક, આયરન, લેડ, કોપર, અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુમાં હતું સિલ્વર અને ઓરમ. ઓકે, તો આ રીતે આપણે ધાતુનું વર્ગીકરણ કરી શકીએ છીએ.